हाल में क्या राज्य प्रवासन आयोग की स्थापना करी? हाँ, बात करिए क्या राज्य प्रवासन आयोग की स्थापना करी छे, तो उत्तर प्रदेश राज्य। ओके, हाल में जो बात करिए उत्तर प्रदेश राज्य प्रवासन आयोग की स्थापना करी। उत्तर प्रदेश सरकारे घरे पाछा फरता श्रमिकों माटे रोजगार शोधवामां मदद करवा माटे एक प्रवासन आयोग नु गठन करवानो निर्णय लीधो। जे पण राज्य उत्तर प्रदेश थी मजूर लई जवा मांगता होय तेने उत्तर प्रदेश सरकार नी परवानगी लेवी जरूरी छे। ख्याल आयो प्रभु? शू कहे छे કે હવેથી જે ઉત્તર પ્રદેશના જે મજૂરો છે એને કોઈ પણ રાજ્યને લઈ જવું હોય તો એના માટે કોની મંજૂરી લેવી પડશે? આરએકસી હતું, એનઆઈસી હશે, લગભગ એનઆઈસી હશે, જ્યાં સુધી મને યાદ છે, લગભગ હાલમાં યાદ નહીં પણ એનઆઈસી હશે। ડન, ચેક કરી લેજો, તો પણ મને શ્યોર નહીં। વાત કરીએ જે પણ રાજ્ય ઉત્તર પ્રદેશથી મંજૂરી લઈ જવા માંગતા હોય તેને ઉત્તર પ્રદેશ સરકારની પરવાનગી લેવી જરૂરી છે। આ આયોગ શ્રમિકોના અધિકારને ધ્યાન રાખશે તથા તેના શોષણને રોકશે અને આધિકારિક માળખું પ્રદાન કરશે। રાઈટ, શું કરશે? આધિકારિક માળખું પ્રદાન કરશે। માને કે સમજણ ખ્યાલ આવ્યો તમને આજે? ઓકે, તમને આના પરથી કઈ ખ્યાલ આવ્યો કે આ જે ઉત્તર પ્રદેશના જે મજદૂરો છે, રાઈટ, ઉત્તર પ્રદેશના જે મજદૂરો છે, જો વાત કરીએ એમને જો તમારે માઇગ્રેટ કરવું હોય તો રાઈટ ઉત્તર પ્રદેશ સરકારની મંજૂરી લેવી પડશે। કારણ ખબર છે કેમ? તમને ખ્યાલ છે ઘણી જગ્યાએ આ જે મજૂરો છે, રાઈટ, એમનું શોષણ થતું હોય છે। હવે ઘણા ઘણા વ્યક્તિઓનું માનવું એવું છે કે સાહેબ આ લોકો સામેથી આવતા હોય, વાત ઠીક છે, પણ આ લોકોની જરૂર પણ છે। ઇન ધ અધર સેન્સ જો વાત કરીએ, હાલમાં જો વાત કરીએ ગુજરાતમાં મજૂરોની કમી છે। સપોઝ કોઈ ઉદ્યોગો સ્ટાર્ટ કરવા હોય તો મજૂરો તો મળશે નહીં। તમને એક વસ્તુ યાદ રાખો, પોતાના રાજ્યમાં કોઈ મજૂરી નહીં કરે। ખ્યાલ આ છે? પોતાના રાજ્યમાં કોઈ મજૂરી નહીં કરે। તમે આ વસ્તુ સમજો, આ ફેક્ટ છે, કોઈ પણ ઉઠાઈને દેખી લો, પોતાના રાજ્યમાં પોતાના ગામમાં મજૂરી વાળું કામ કોઈ નહીં કરે। આ એક સનાતન સત્ય છે, રાઈટ? તો આઈ થિંક બીજાના રાજ્યમાં જઈને આરામથી કરી શકે। તમે કદાચ હાલમાં જો વાત કરીએ તમામ રાઈટ, તો આ ભી એક પોઈન્ટ છે, એને નોંધી લો। સપોઝ આપણા જે ગુજરાતીઓ છે બહાર જઈને જે વાત કરીએ તો આઈ થિંક તમામ લેબર વર્ક કરવું જ પડે ક્યાં ભી જાઓ, રાઈટ? તમે જો કોઈ બીજા સ્ટેટમાં જાઓ તો ઓબ્વિયસ છે લેબર વર્ક તો કરવું જ પડશે, તો આ ભી એક પોઈન્ટ છે। ડન, તો પોતાના રાજ્યમાં કોઈ મજૂરી કામ ના કરે, આ સનાતન સત્ય છે, તમે આમાં જૂઠલાઈ ના શકો। આગળ વાત કરીએ, હવે વાત કરીએ પ્રવાસન આયોગની, વાત છે, એક પોઈન્ટ બીજો બને છે। તમને એક નામ યાદ આ છે, શ્રમ સિદ્ધિ અભિયાન। શ્રમ સિદ્ધિ અભિયાન ક્યાં સ્ટાર્ટ થયું હતું? શ્રમ સિદ્ધિ અભિયાન, રાઈટ, એમપીમાં। ઓકે, એમપીમાં સ્ટાર્ટ થયું હતું, મધ્યપ્રદેશમાં। ઓકે, શ્રમ સિદ્ધિ અભિયાન, જેમાં મનરેગા અંતર્ગત જે બિનકુશળ કારીગરો છે એમને અને સ્કિલફુલને અલગ રીતે કામ આપવામાં આવશે। માને કે જે કારીગરો રિટર્ન આવ્યા છે, રોજગારની વાત છે, ક્યાં? મધ્યપ્રદેશ ઉર્ફ મામા, રાઈટ। ઉત્તર પ્રદેશની વાત કરીએ, ઉત્તર પ્રદેશથી ઘણી વાત થાય છે, ઉત્તર પ્રદેશથી ઘણી વસ્તુ લિંક કરી શકો। હવે કાલે જ મને મનમાં ખ્યાલ આવ્યો જ્યારે મેં વસ્તુ રિલેટ કરી, હવે આમાંથી કોઈને જો કોઈને યાદ આવે, હાથી હોસ્પિટલની વાત કરી હતી, રાઈટ, કે સાહેબ ભારતની પ્રથમ હાથી હોસ્પિટલ યા યુનિવર્સિટીની વાત કરીએ તો સાહેબ ઉત્તર પ્રદેશમાં કેમ દેખાય છે? તો સાહેબ તમને ભૂલી ગયા, માયાવતીનું પદચિહ્ન શું છે? માયાવતીનું પદચિહ્ન શું છે? રાઈટ, બીએસપીનું પદચિહ્ન હાથી છે। તો સાહેબ મને ત્યારે ખ્યાલ આવ્યો, ને હાથી બીજા કોનું પદચિહ્ન છે? કોઈ વિદેશી કોઈ ગવર્મેન્ટ હોય તમને યાદ આવે, ટ્રમ્પ, રાઈટ, યાદ આવે છે? તો સાહેબ ઘણી વસ્તુ કહાની દરેક જગ્યાએ સેમ છે, સાહેબ સમજો તો વાત અલગ છે, રાઈટ, જો રિલેટ કરો તો સાહેબ, રાઈટ, રિપબ્લિકન પાર્ટી યુએસએ, રાઈટ, તો સાહેબ કહાની ઘણી અલગ છે, ઠીક છે। ઉત્તર પ્રદેશથી ઘણી વાત લિંક કરી શકો। ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ। ઓકે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ। પછી બીજું શું યાદ રાખો છો ઉત્તર પ્રદેશથી? યાદ આ છે ડિફેન્સ એક્સપો 11 નંબરનો, રાઈટ, 11 નંબરનો ડિફેન્સ એક્સપો ક્યાં યોજાય? તો ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે। કેટલા નંબરનો? 11 નંબરનો ડિફેન્સ એક્સપો। ટ્રાન્સજેન્ડર યુનિવર્સિટી ઉત્તર પ્રદેશ, વેરી ગુડ। ઉત્તર પ્રદેશના ચીફ ઓફ જસ્ટિસ કોણ છે? મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર। કોણ છે? ગોવિંદ માથુર, વેરી ગુડ।
આ તો રિપીટ જ છે ધારાબેન, આ તો મેં ઉત્તર પ્રદેશની ડાયરી ઘણા સમય પહેલા જ લખાવી દીધી હતી, રાઈટ? ઉત્તર પ્રદેશની ડાયરી તો ઘણા સમય પહેલા જ લખાવી દીધી હતી. ડન. તમને એક યાદ આ છે, રાધાકૃષ્ણ માથુર. રાધાકૃષ્ણ માથુર કોણ છે? ચલો, ગોવિંદ માથુર છે તમારા ચીફ ઓફ જસ્ટિસ ઉત્તર પ્રદેશના. તો રાધાકૃષ્ણ માથુર, રાઈટ, લદાખના ગવર્નર. ચલો ઠીક છે, ઉત્તર પ્રદેશના ચીફ ઓફ જસ્ટિસ ની વાત કરી મેં, તો એક નામ યાદ આવે. શું યાદ આવે? ચીફ ઓફ જસ્ટિસ માને કે ઉત્તર પ્રદેશની જે ઉત્તર પ્રદેશનું હાઈકોર્ટ, અલ્હાબાદ હાઈકોર્ટ શું કહે છે? અલ્હાબાદ હાઈકોર્ટે શું શરૂ કર્યું હતું? વર્ચ્યુઅલ સુનાવણી, માને કે વર્ચ્યુઅલ કોર્ટ શરૂ કરી હતી. કોને? અલ્હાબાદ હાઈકોર્ટે. તો આ બી એક પોઈન્ટ નોંધી લેજો, વર્ચ્યુઅલ કોર્ટ યાદ આવે છે. દેખો આપણે લખાવ્યું છે, દેખી લો. ચલો ફટાફટ યાર, આનંદ થયો. દેખો આટલી માહિતી છે ઉત્તર પ્રદેશથી, રાઈટ? અક્ષર ખરાબ છે, કોઈ બેને લખ્યા તો ઘણા સારા રહેત, રાઈટ? એન્જિનિયર ના અક્ષર દેખાય જાય. ચલો ઠીક છે, ડન. જાનવાની પ્રથમ ડીએનએ બેંક બરેલી યાદ આ છે, વેરી ગુડ. ડિફેન્સ એક્સપો લખનૌ, ગોવિંદ માથુર, અલ્હાબાદ હાઈકોર્ટ, રાઈટ? પ્રથમ પ્રાણીઓનું વોર મેમોરિયલ ક્યાં છે? મેરઠ, મેરઠ ખાતે, વેરી ગુડ. ચલો, દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી ગ્રેટર નોઈડા, ઘણા સારા ફેક્ટ છે, ડન. તો આ બધા લખાયેલા આપણા ફેક્ટ છે. તો બાકી પિક્ચર મોટું કરો નહીં થતું, નહીં તો હું કરી દઉં. તો ફ્રેન્ડ, સાત ચહેરો તમને પ્લસ પર ભણવા જોવા મળે છે. ઓકે, મારું નામ છે અમિત શુક્લા, રેફરલ કોડ છે શુક્લા લાઈવ, જેનાથી સાહેબ તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. હાલમાં જો વાત કરીએ, હાલમાં સાહેબ બે મહત્વના કોર્સ ચાલી રહ્યા છે. એક તો સાહેબ તમારો હિસ્ટ્રીનો કોર્સ ચાલી રહ્યો છે, એનિસન્ટ, જેને સાહેબ તમે પ્રાચીન ભારત કહો છો. ઓકે, પ્રાચીન ભારતનો સાહેબ કોર્સ ચાલી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હોય હાલમાં, રાઈટ, તો આ કોર્સ પરચેસ કરી શકે છે. ઓકે, હિસ્ટ્રીના કોર્સ માટે લગભગ આ સાહેબ 3 મહિના ચાલશે, રાઈટ? સેકન્ડ જે કોર્સ છે સ્ટેટિક જીકે, ઓકે, સેકન્ડ જો કોર્સની વાત કરીએ સ્ટેટિક જીકે, આજે નહીં કાલે છે, કાલે છે સેકન્ડ કોર્સ સ્ટેટિક જીકે, સ્ટાર્ટ થશે 10 તારીખથી, રાઈટ? તો સાહેબ તમારી તમામ એક્ઝામ માટે મોસ્ટ ઓફ કોર્સ અપલોડેડ ચાલુ જ છે. જેમ કે હાલમાં ફાઉન્ડેશન કોર્સ ચાલુ છે, જે લોકોને જીકે પ્લસ કરંટ, માને કે કરંટની સાથે તમામ વસ્તુ લિંક કરવી હોય, હિસ્ટ્રી એન્ડ ઓલ, વર્તમાનના સંદર્ભમાં, કે સાહેબ તમે પૃથ્વીની વાત કરી, ઘણા કે સાહેબ પૃથ્વી ગોળ થાય છે, તો સાહેબ જે લોકોને જોઈન થવું હોય તમામ સંદર્ભ સાથે, તો સાહેબ આ ફાઉન્ડેશન કોર્સમાં કરંટ અફેર્સનો કોર્સ ચાલુ છે, જેમાં તમામ જે ફેકલ્ટીઝ છે ઘણી સારી છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. ફાઉન્ડેશન કોર્સનો ટાઈમ છે, આજે મારો ક્લાસ છે 2 વાગે, કેટલા વાગે? 2 વાગે છે, જેમાં સાહેબ હાલના આ મહિનાના જેટલા પણ કોન્ફ્લિક્ટ છે, જેટલા પણ સંદર્ભ છે, લાઈક જેમ કે મહારાષ્ટ્ર ઇસ્યુથી લઈને તમામ વસ્તુ ચર્ચા કરીશું. આજે 2 થી 3:30 નો ક્લાસ છે, ઓકે, એ લગભગ વધારે ચાલશે. તો જે પણ લોકો મજબૂતાઈથી તૈયારી કરવા માંગતા, તમામ વસ્તુ જાણવા માંગતા, રાઈટ, તૈયારી તો બધા કરતા હોય, પણ એક અલગ તૈયારી, માને કે એક નોલેજેબલ પર્સન, અને રાઈટ, એને એક વાત છે, જે લોકોને જીકે પાકું કરો જરૂર જોડાઈ શકે. 2 થી 3:30 નો આ કોર્સ છે, રાઈટ? ફીસની વાત કરીએ તો જે ફીસ છે 24 મંથ, માને કે 2 વર્ષની ફીસ છે 8,400, 1 વર્ષની ફીસ છે 7,000, 6 મહિનાની ફીસ છે 5,600, 3 મહિનાની ફીસ છે 3,500, અને 1 મહિનાની ફીસ છે 1,400 રૂપિયા. જયારે સાહેબ તમે રેફર કોડ નાખશો શુક્લા લાઈવ, SHUKLALIVE, પ્લસ તમારી જે વાત કરીએ, રાઈટ, પ્લસ તમારી જે લર્નિંગ ક્રેડિટ છે એનો તમે ઉપયોગ કરશો, તો તમને સાહેબ અહીંથી તો 10% ડિસ્કાઉન્ટ, ઓકે, 10% ડિસ્કાઉન્ટ, એટલે કે અહીં થયા તમારા 7,560, પ્લસ જે તમારી લર્નિંગ ક્રેડિટ છે જે તમે સ્પેશિયલ ક્લાસમાં અર્ન કરી છે, એનો પણ લગભગ જો વધારે હશે તો એનું પણ 10% થઈ જશે, ઓકે, એનું પણ સાહેબ 10% થઈ જશે. તો લગભગ આ કોર્સ તમને અરાઉન્ડ 6,500, 6,700 કાં તો 7,000 સુધી પડી જશે તમારી લર્નિંગ ક્રેડિટ સાથે, ડન. જે પણ કોઈ ઈચ્છુક છે આ કોર્સ લઈ શકે.